કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. લગભગ 500 વર્ષના ઇંતજાર બાદ આગામી 22 જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામના બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ દિવાળી જેવો માહોલ સર્જાશે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જાહેરાત થઈ છે, ત્યારથી રામ ભક્તો ભાવ વિભોર બની એ દિવસની પ્રતીક્ષા કરી રહ્યા છે. કચ્છના પાટનગર ભુજના હૃદય સમાન અમીરસર તળાવને કાંઠે રઘુનાથજીના આરા પાસે 400 વર્ષ જૂનું રામ મંદિર આવેલું છે અને આ રામ મંદિરમાં ભુજવાસીઓ દરરોજ ભજન કીર્તન કરે છે અને દર સોમવારે અને ગુરુવારે વિશેષ ભક્તિ કાર્યક્રમથી માહોલ રામમય બનાવવામાં આવે છે. આ ઐતિહાસિક રઘુનાથ મંદિરનું નિર્માણ કચ્છના રાજ પરિવારે કર્યું હતું. 2019માં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને આ મંદિરની ભવ્યતામાં વધારો કરાયો છે અને આજે પણ દર વર્ષે રાજવી પરિવારના સભ્યો મંદિરના વિકાસ માટે ફાળો આપે છે. જય સિયારામ. મારું નામ હરેશ પ્રભુલાલ વ્યાસ. હું રઘુનાથજી મંદિરનો પૂજારી છું. આ રઘુનાથજી મંદિર 400 વર્ષ પુરાણું છે. તે રાજાશાહીના વખતનું છે અને આજે પણ આ મંદિરને કચ્છ રાજ્ય તરફથી દિવેલના 150 રૂપિયા મળે છે. રામનવમી, દિવાળી, વિજયાદશમ, રક્ષાબંધન વગેરે તહેવારો અમારા મંદિરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. હાલમાં તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા મધ્યે જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે એ નિમિત્તે અત્યારે અમારા મંદિરની અંદર બહુ ધામધૂમથી ભજન સત્સંગ ચાલુ છે. તેમજ કળશ યાત્રા જે અયોધ્યાથી આવી હતી એ કળશ યાત્રા આખા ભુજમાં ફરી અને એ કળશ યાત્રાની પૂર્ણાહુતિ અમારા અહીંયા રઘુનાથજી મંદિરે કરવામાં આવેલ. ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ RSSના જે કાર્યકરો છે એ ઘરે ઘરે અક્ષત આપે છે, તેમજ તમામને નિમંત્રણ પણ આપે છે. એ રીતે અમારે અહીંયા પણ મંદિરે પણ આવેલા હતા. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાશે. ભુજના લોકોમાં બહુ જ ઉત્સાહ છે, લોકોમાં બહુ ઉમંગ છે. ભુજના તમામ મંદિરોની અંદર કાર્યક્રમો છે, યજ્ઞ છે, હનુમાન ચાલીસાના પાઠ છે, સુંદરકાંડના પાઠ છે. આમ ધામધૂમથી ભુજની જનતા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવશે. તેમજ હું આ રઘુનાથજી મંદિર તરફથી પ્રજાને અપીલ કરું છું કે તારીખ 22ના રોજ પોતાના ઘેર 5 દીવડા કરે, તેમજ રામનું નામ લે ને ધામધૂમથી તારીખ 22ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવે એવી અપીલ કરું છું. અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે આ 4 સદી જૂના ઐતિહાસિક મંદિરમાં દરરોજ રામધૂન બોલાવી ભક્તિભાવ દર્શાવાઈ રહ્યો છે. 150થી વધુ મહિલાઓ દરરોજ રામ નામ જપતા અનોખી લાગણી દર્શાવે છે. આ મહિલાઓનું કહેવું છે કે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવથી ભુજમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. આનંદપૂર્વક આ ક્ષણને વધાવવા નાના મનને મોટા સૌ રાહ જોઈ રહ્યા છે. આ મંદિર નજીક જલારામ બાપાનું મંદિર પણ આવેલું છે અને રામ મંદિર નજીક ભગવાન સ્વામિનારાયણના પદચિહ્નો પણ આવેલા છે. દરરોજ રામ ભક્તો અહીં એકત્ર થાય છે અને રામધૂન સહિતની ભક્તિ કરે છે. પૂરા વિશ્વમાં 22 તારીખના જે અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય છે તેમાં સંપૂર્ણ ભારત નહીં, વિશ્વના લગભગ લોકો બહુ જ ઉત્સાહિત છે. ગલી ગલીમાં, શેરી શેરીમાં અને ચોતરફ, ઇવન હું ભુજનો છું ને ભુજમાં બહુ જોરદાર એટલે એકદમ જોરદાર બધા ઉત્સાહથી ભાગ લે, ઉમંગથી ભાગ લઈ રહ્યા છે. અને ખાસ કરીને રઘુનાથજીનું આ બહુ જ પુરાણું મંદિર કે જે પારસર ચોકને આ હમીરસર તળાવની પાર પાસે બે જે બંધ છે એની આજુબાજુ જે આ રામ મંદિર છે, બહુ જ પુરાણું ઐતિહાસિક મંદિર, અને બાજુમાં રામવાડી છે, એ જગજાહેર છે. લોકો જ્યારે પ્રવાસે આવે છે ત્યારે ખાસ કરીને આ રામ મંદિરે પ્રેમથી બધા દર્શન કરવા આવે છે અને અહીં બધા લોકો રામ મંદિરમાં લાગે વળગે છે, દરરોજ દર્શન કરવા આવે છે. હું પણ એમાંનો એક છું, દર્શન કરવા આવું છું. અને ખાસ કરીને આ રામ મંદિરમાં 22 તારીખના જ્યારે ત્યાં કને ઉત્સવ ઉજવાતો હશે એમાં સહભાગી થવા માટે અમે બધા જ મિત્ર વર્તુળમાંથી આજુબાજુને ભેગા થઈને બપોરના ભાગમાં જોરદાર પ્રોગ્રામ છે. ખાસ કરીને 10 વાગે હનુમાન ચાલીસા થશે અને પછી 1 કલાકના પાઠ પછી જે અયોધ્યા મંદિરના ત્યાંના ઉત્સાહનો જે ભાગરૂપે અમે બધાને અહીંયા કને વિડીયો આખો ગોઠવ્યો છે અને એ વિડીયો મારફતે જેટલા અહીંયા આવ્યા હશે ભક્તો એ બધાને એનો લાભ મળશે અને 12 વાગ્યા પછી આરતી થશે
અને સાંજના પણ મોટો કાર્યક્રમ રાખવામાં આવે છે. એટલું જ નહીં, ઘરે ઘરે બધાને રામચંદ્ર ભગવાનની ધજા પર અર્પણ કરવામાં આવી, લગભગ લોકો બધા પોતાના ઘર પર ધજાએ ચડાવશે. એટલે બહુ જ આનંદ છે, અતિ ઉત્સાહ છે. આમ તો આ રામ મંદિરમાં દરેક તહેવાર જેમ કે દિવાળી, હોળી, જન્માષ્ટમી, રામનવમી વગેરે સૌ સાથે મળીને ઉજવે છે, પરંતુ અત્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. સ્પેશિયલ રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ.